ઉર્વી બેન, આપણે જે પણ જમવાનું આપણે રૂટીનમાં ખાતા હોઈએ ને, કેવું છે કે રોજનું દાળ ભાત શાક રોટલી એ ફિક્સ જ હોય છે બધાના ઘરમાં, અને આપણે એ મુજબ જ ટેવાયેલા છીએ કે જમવાનું એટલે દાળ ભાત શાક રોટલી, રાતના કંઈક ફેન્સી કે કંઈક અલગ આપણે બનાવીએ. પણ જયારે આપણે લગ્ન પ્રસંગમાં જઈએ ને, ત્યારે જમવાનાની ડેફિનેશન આપણા માટે બદલાઈ જતી હોય છે. અને એમાં પણ શિયાળામાં જયારે લગ્ન પ્રસંગની વાત કરીને, તો ત્યારે ગરમા ગરમ સૂપ અને ગરમા ગરમ સ્ટાર્ટર્સ, ત્યાં બહુ જ લાંબી લાઈન જોવા મળે. અને એટલા સરસ અલગ અલગ સ્ટાર્ટર્સ હોય ને, અને ખાવાની બહુ જ મજા પડી જાય, એમાં જ પેટ ભરાઈ જતું હોય છે. એવું જ થાય, એવું જ થાય. અને અમુક લગ્નમાં તો કેવું હોય કે બહુ જ બધી વેરાયટીના સ્ટાર્ટર્સ હોય, ત્યારે તો આપણને એમ થાય કે સ્ટાર્ટર ચાકતા ચાકતા જ પેટ ભરાઈ જશે. સાચી વાત. તો સ્ટાર્ટર માટે આટલું અટ્રેક્શન કેમ છે આપણને, સ્ટાર્ટર સૂપ ને ડિઝર્ટ માટે સ્પેશિયલી? જો સ્ટાર્ટર્સની આપણે સ્પેશિયલી વાત કરીએ તો સ્ટાર્ટર્સ હંમેશા, સ્ટાર્ટર્સ એટલે શું, સ્ટાર્ટર્સ એટલે સ્ટાર્ટઅપ, કે તમે જયારે ખાવાનું શરૂઆત કરો, ખાવાની કઈ શરૂઆત કરો. અને સૂપ સાથે હંમેશા સ્ટાર્ટરને સર્વ કરવામાં આવે છે. તો જયારે આપણે ખાવાની શરૂઆત કરતા હોઈએ ત્યારે આપણા ટેસ્ટ બર્ડને આપણે વધારે એક્ટિવેટ કરવાના હોય, એટલે હંમેશા તું માર્ક કરીશ તો જે પણ સ્ટાર્ટર હશે ને એ એકદમ ટેસ્ટી હશે, ટેંગી હશે, આમ ફ્લેવરફુલ હશે, અને આપણી જીભને હંમેશા એવો સ્વાદ વધારે ગમતો જ હોય છે. અને એની સામે સૂપ બેલેન્સ હોય છે, કે બહુ તીખું તમતમતું એવી રીતના સૂપ નથી હોતું. અને સૂપ અને સ્ટાર્ટર એ બંનેનું કોમ્બિનેશન એવું છે ને કે શિયાળો હોય તો આપણે સૂપ પીવાની પણ મજા આવે, અને એની સાથે સાથે આવું કંઈક ટેસ્ટી ટેંગી ચટપટું સ્ટાર્ટર મળી જાય તો બસ ધરાઈ જવાય. યસ, એ જ તો જોઈએ જાણે આપણને. એટલા માટે જ હંમેશા સ્ટાર્ટર જ આપણે વધારે પસંદ કરતા હોઈએ. યસ, અને હું પણ વધારે જ પસંદ કરું છું. તો આજે સ્ટાર્ટર થી જ સ્ટાર્ટઅપ કરવું છે આપણે પણ, કસ્તી પણ કંઈક અલગ, કંઈક હટકે. હા, હટકે. આજે આ સ્ટાર્ટર હું જે બનાવવાની છું ને, એ મેં એક લગ્ન પ્રસંગના જમણવારમાં જ ખાધેલું છે. અચ્છા. અને તને ખબર છે કે મારા જેવા જ્યારે પણ જાય જમણવારમાં જમવા માટે, ત્યારે આખી પોસ્ટમોર્ટમ કરી નાખે એવું બોલી ના શકાય. બાકી શું નાખ્યું છે, કેવો ટેસ્ટ છે, આમ ગમે એટલે વળી બે વાર, હા આનો ટેસ્ટ આવે છે, આનો ટેસ્ટ આવે છે, પછી એવું ઘરે બની જાય. હા, તમારાથી બચીને રહેવું પડે. જે એક્ચ્યુઅલ રસોઈ આવે ને એ લોકો ઇન્કો ટેસ્ટ નહીં કરાવના, બટ એનો ફાયદો અમને બધાને થાય છે, કારણ કે તમે કઈક અલગ નવું ટેસ્ટ કરીને આવો અને આ રસોડે આવીને પછી બધાની સાથે શેર કરો છો, તો જ મજા આવે ને. કે ભાઈ આ આવું તમે બારે ખાવ છો, પણ આવું ને આવું તમારા ઘરે ચોક્કસથી બની શકે, અને પણ એકદમ ઇઝીલી, અને એમાં પણ જૈન વર્ઝન બની શકે. ચાલો તો હવે શરૂ કરીએ આજની પહેલી રેસીપી સ્ટાર્ટર્સ થી. યસ, ચાલો તો સ્ટાર્ટર્સ થી સ્ટાર્ટ કરીએ આજની આપણી આ મજાની સફર. બાય ધ વે, આજની આ જે મજાની સફર છે તમારા માટે વધારે મજેદાર બનવાની છે. કેવી રીતે ખબર છે ને, આજથી ચૂલા રેસિપીઝ પણ તમે જોવાના છો આ રસોડેથી. તો આજે શરૂઆત કરી દઈએ સ્ટાર્ટર્સથી અને પછી જઈશું ચૂલા રેસિપીઝ તરફ. તો કોણ બનાવશે, શું બનાવશે બધું જ જાણીશું, પણ પહેલાં સ્ટાર્ટ કરીએ સ્ટાર્ટર્સથી. અને એના માટે શરૂ કરી દઈએ તિરુપતિ કોટન સીડ ઓઇલ પ્રેઝેન્ટ્સ રસોઈ શો, સ્પેશિયલ પાર્ટનર વંડર મસાલા અને નીલમ ચા. તો અત્યારે આપણે જે સ્ટાર્ટર બનાવીશું એ બનતા કેટલો સમય જશે પહેલા મને એમ કહો. 5 મિનિટ. બસ 5 જ મિનિટ? યસ. આટલું ઇન્સ્ટન્ટ છે? યસ. ચલો ચલો શરૂ કરીએ. આપણે એક ટોપિંગ બનાવવાનું છે. 2 ચમચી તેલ લઈશું, બટર પણ લઈ શકાય છે અને તેલ પણ લઈ શકાય છે. તેલ ગરમ થાય એટલે એમાં સૌથી પહેલા ઓરેગાનો ઉમેરી લઈશું, જેથી એની એક સરસ ફ્લેવર બેસી જાય અંદર. હવે આ કલર કેપ્સિકમ લીધેલા છે હાફ બાઉલ. ત્રણ કલરના જે કેપ્સિકમ આવે છે ને, ત્રણેય કલરના કેપ્સિકમમાં માત્ર કલર ડિફરન્સ નહીં પણ ટેસ્ટનો પણ ડિફરન્સ હોય છે ને? ચોક્કસથી. પીળા કેપ્સિકમ અને લાલ કેપ્સિકમ જે છે એ થોડા ખટાશ પડતા, એટલે પીળા કેપ્સિકમ છે એ થોડા ખટાશ પડતા હોય છે, અને લાલ કેપ્સિકમ હોય છે એમાં થોડી મીઠાશ પણ હોય છે, અને ગ્રીન તો આપણે યુઝ કરતા જ હોઈએ છીએ, એટલે બધાનો પોતાનો એક અલગ સ્વાદ હોય છે. મકાઈના દાણા ઉમેરી લઈશું, એ પણ અડધો બાઉલ લઈશું. અમેરિકન મકાઈ છે જેને મેં બાફી લીધી છે, ઘરે બનાવેલા એટલે ફેમસ છે, એને બારીક ચોપ કરી લઈશું. તો જો આપણે આ સ્ટાર્ટર બનાવીએ છીએ તો એની સાથે સૂપ બીજો કંઈ બનાવવો હોય તો કઈ ફ્લેવરનો આની સાથે જશે? જો અત્યારે આપણે મેક્સિકન ફ્લેવર લઈ રહ્યા છીએ, એટલે બેઝિલ ટમેટો છે અથવા તો ટમેટો બેઝ તમે કોઈ પણ લેશો તો પણ બહુ સરસ લાગશે.
એના સિવાય હેલેપીનો ચીઝ સૂપ જે આવે છે એકદમ માઇલ્ડ, એ પણ બહુ જ સરસ લાગશે. ઓકે, કારણ કે આ ફ્લેવરફુલ છે, થોડો સ્પાઇસી પણ છે, તો એની સાથે તમે જે સૂપ છે એ થોડો બ્લેન્ડ લેશો તો વધારે સરસ લાગશે. એલેપિનોસ એડ કરી લઈશું. મેં 7-8 એલેપિનોસ ને બારીક ચોપ કરી લીધા. અને એલેપિનોસ ની એક આમ કે તીખાશ અને સેજ ટેંગીનેસ એ બહુ જ સરસ લાગે છે, અને એના કારણે જેની ફ્લેવર પણ એકદમ અલગ લાગતી હોય છે. ઓલિવ્સ લીધેલા છે એને પણ બારીક ચોપ કરી લઈશું. બ્લેક ઓલિવ્સ અત્યારે લીધેલા છે. અડધી ચમચી મીઠું ઉમેરી લઈશું. 2 ચમચી કેચપ ઉમેરી લઈશું. 1/2 ચમચી ચીલી ફ્લેક્સ લઈશું. 1/2 ચમચી લાલ મરચું પાવડર પણ લઈશું. 5 ચમચી મરી પાવડર લઈશું. 5 ચમચી ચાટ મસાલો ઉમેરીશું. આની અંદર તમે ઈચ્છો તો પનીરના ટુકડા પણ ઉમેરી શકો છો, એનો સ્વાદ પણ સરસ લાગશે. હવે ફ્લેમ ઓફ કરી દેજે. 1/2 ચમચી ઓરેગાનો ઉમેરી લઈશું. આપણે પહેલા ઉમેર્યું હતું પણ ફરીથી ઉપર બીજું પણ ઉમેરીશું. હા, આપણે પહેલા તેલમાં ઉમેર્યો હતો પણ અત્યારે થોડું બીજું પણ લઈશું. 1 મોટી ચમચી મેયોનીઝ ઉમેરી લઈશું. થોડી ચીઝ. જો આ ટોપિંગ તૈયાર થઈ ગયું છે, એકદમ મસ્ત સુગંધ આવી રહી છે. ટોપિંગ તૈયાર છે, હવે એસેમ્બલિંગ કરી લઈશું. યસ, હવે સ્ટીકને એસેમ્બલ કરવા માટે અમે પિઝા બેઝ લીધેલો છે. અત્યારે મેં સ્ક્વેર પિઝા બેઝ લીધેલો છે. રાઉન્ડ પણ લઈ શકો છો અને સ્ક્વેર પણ લઈ શકાય છે. હવે આના ઉપર આપણે મેયોનીઝ લગાવી લઈશું. મેયોનીઝ એક લેયર કરી દેશે અને એના કારણે જે બેઝ છે એ સોગી નહીં થઈ જાય. હવે તૈયાર કરેલું મિશ્રણ મૂકી દઈશું. ઉપરથી ચીઝ ગ્રેટ કરી લઈએ. તો એના માટે શું કરવાનું? ખાલી પેસ્તો સોસ આ જે અત્યારે મિશ્રણ બનાવ્યું એમાં એડ કરી દેવાનું. હા, આપણે જે કેચઅપ અને મેયોનીઝ લીધી ને એના બદલે મેયોનીઝ અને પેસ્તો લેવાનું. ઓકે, તો પણ બહુ જ સરસ લાગે છે. અને પછી એનું કંઈક નામ રાખવું હોય તો મેક્સિકન પેસ્તો એવું પણ રાખી શકાય. લોકો વિચારમાં પડી જાય, મેક્સિકન ફ્લેવર છે કે પેસ્તોની ફ્લેવર છે? સાચે તો બહુ બધા વેરિએશન કરી શકાય છે, તમે ઈચ્છો એવા કરી શકો છો. હવે આને આપણે શેકી લેશું. તેલ, ઘી અથવા બટર કંઈ પણ લઈ શકાય છે. ઢાંકીને 1-2 મિનિટ સુધી થવા દઈશું. ચીઝ એકદમ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી. અત્યારે આપણે પ્રોસેસ ચીઝ લીધેલી છે પણ આની જગ્યાએ તમે મોઝરેલા ચીઝ પણ લઈ શકો છો, તો એકદમ મેલ્ટ થઈ જશે. યસ, સ્ટ્રિંગ્સ આવશે. હા, પછી એ થોડું પિઝા જેવું થઈ જાય એટલા માટે મેં પ્રોસેસ ચીઝ લીધી. ઓકે, ચેક કરી લઈએ. સુગંધ. હવે કે આવું સ્ટાર્ટર હોય એની સાથે સૂપ હોય પછી કઈ જરૂર પડે? કશી જ જરૂર ના પડે. તો સરસ નીચેથી એનું પડ ક્રિસ્પી થઈ ગયું છે. હવે કટ કરી લઈશું. ચીઝ પણ થોડી મેલ્ટ થઈ ગઈ છે. સ્ટીક કટ થઈ ગઈ છે, સર્વ કરી લઈએ. અત્યારે એની સાથે એક ડીપ તૈયાર કર્યું છે જેમાં કેચઅપ અને મેયોનીઝ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો એડ કરી અને એક સરસ મજાનો ડીપ તૈયાર કરેલું છે. તૈયાર છે મેક્સિકન સ્ટીક. મેક્સિકન સ્ટીક બનાવવા માટે જોઈશે ટોપિંગ. બનાવવા માટે જોઈશે તેલ 2 ચમચી, ઓરેગાનો 1-1/2 ચમચી, 3 રંગના કેપ્સિકમ 1/2 કપ, બાફેલી મકાઈના દાણા 1/2 કપ, એલપીનોઝ 7-8 નંગ, ઓલિવ્સ 7-8 નંગ, મીઠું સ્વાદ અનુસાર, કેચઅપ 2 ચમચી, ચીલી ફ્લેક્સ 1/2 ચમચી, લાલ મરચું 1/2 ચમચી, મરી પાવડર 5 ચમચી, ચાટ મસાલો 5 ચમચી, મેયોનીઝ 1 મોટી ચમચી, પ્રોસેસ ચીઝ 1 ક્યુબ. એસેમ્બલ કરવા માટે જોઈશે પિઝા બેઝ 1 નંગ, મેયોનીઝ 1-1/2 ચમચી, તૈયાર કરેલું ટોપિંગ 5-6 ચમચી, પ્રોસેસ ચીઝ 1 ક્યુબ, બ્લેક ઓલિવ્સ 8-10 નંગ, એલોપીનોસ 4-5 નંગ, તેલ 1-2 ચમચી. સર્વ કરવા માટે જોઈશે મેયોનીઝ અને કેચઅપનું ડીપ. મેક્સિકન સ્ટીક બનાવવાની રીત. સૌપ્રથમ પેનમાં તેલ ગરમ કરી તેમાં ઓરેગાનો, 3 કલરના કેપ્સિકમ, બાફેલી મકાઈના દાણા, એલોપીનોસ, ઓલિવ્સ, મીઠું, કેચઅપ, ચીલી ફ્લેક્સ
લાલ મરચું, મરી પાવડર અને ચાટ મસાલો ઉમેરી મિક્સ કરી તેમાં ફરીથી ઓરેગાનો, મેયોનીઝ અને ચીઝ છીણી તેને મિક્સ કરી લો. હવે પિઝા બેઝ લઈ તેની ઉપર મેયોનીઝ લગાવી તૈયાર કરેલું ટોપિંગ મૂકી ચીઝ છીણી લો. ત્યારબાદ એની ઉપર બ્લેક ઓલિવ્સ અને એલિપિનોઝ મૂકો. હવે પેનમાં તેલ ગરમ કરી તૈયાર કરેલ પિઝા બેઝ તેમાં મૂકી તેને ઢાંકીને 2-3 મિનિટ માટે થવા દો. બધી ચીઝ મેલ્ટ થઈ જાય એટલે તેને કટ કરી સર્વિંગ ડિશમાં લઈ મેયોનીઝના ડિપ સાથે સર્વ કરો. તો તૈયાર છે મેક્સિકન સ્ટિક. તો અત્યારે આપણે આ રસોઈ શો ની શરૂઆત કરી સ્ટાર્ટર થી, તો કેમ નહીં આ જ સ્ટાર્ટર ની રેસિપીઝ થી કન્ટિન્યુ પણ કરીએ. ચાલો શીખીએ બીજું સ્ટાર્ટર. સુરભી બેન, એક સ્ટાર્ટર તો બહુ જ સરસ તમે બનાવી દીધું, બહુ જ ટેસ્ટી હતું. પણ આ સ્ટાર્ટર કેવું કે બધા બાળકોને વધારે પસંદ પડે એવું હતું, યંગસ્ટર્સ ને બાળકોને. યસ, પણ હવે એક એવું પણ સ્ટાર્ટર થઈ જાય કે જે ઘરના વડીલો હોય એ લોકોને પણ પસંદ પડે. ચોક્કસ, પણ છતાં કઈક નવું. હા, ઘરના વડીલો હોય, બાળકો હોય કે યંગસ્ટર્સ હોય, બધાને પસંદ પડે એવું આ સ્ટાર્ટર છે. અને આ સ્ટાર્ટર પણ એવું છે કે જ્યારે પણ તમે લગ્ન સમારંભમાં જતા હો ને ત્યારે એના મેન્યુમાં હોય હોય ને હોય. ઓકે, કયું છે? વટાણાની પેટીસ. હોય હોય ને હોય, પણ એ જ બધાને એવું હોય જ કે ભાઈ લગ્ન જેવું ત્યાં જે પ્રસંગમાં ખાધો તો એવું ઘરે નથી બનતું. હવે બનશે. યસ, બનશે. તો કેવી રીતે બનશે? ચોક્કસથી હમણાં બતાવી દઈએ. ચાલો, ત્યારે સૌથી પહેલા વટાણાને આપણે ક્રશ કરવાના છે. એના માટે મેં વટાણાને બાફી લીધા છે. 200 ગ્રામ વટાણા લીધેલા છે. વટાણા લઈશું, એની સાથે 3-4 લીલા મરચા લેવાના છે અને એની સાથે સિંગ લઈશું. ઓકે, 2 ચમચી સિંગ લઈશું. અચ્છા, આના સ્ટફિંગમાં આનાથી સરસ કઈક ફ્લેવર અને ક્રંચ આવે છે. હા, આપણે નથી ઉમેરતા હોતા. હા, 2 ચમચી જેટલી શેકેલી સિંગ લેવાની છે. જો આ રીતે વટાણાને ક્રશ કરી લેવાના છે. બહુ જ એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવવાની. સિંગદાણા અને વટાણા આ રીતે ક્રશ કરી લેવાના છે. હવે તેલ લઈશું, 1 ચમચી જેટલું તેલ લઈશું. 5 ચમચી જીરું લઈશું. 1 ચમચી તલ ઉમેરી લઈશું. વટાણાની ફ્લેવર થોડી એમ બ્લેન્ડ હોય એટલે એને ફ્લેવરફુલ બનાવવું ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હા, અને આપણે જ્યારે પણ વટાણાની પેટીસ બનાવીએ ને ત્યારે શું કરતા હોય કે વટાણા આ રીતે ક્રશ કરી લઈએ અને પછી એની અંદર બધો મસાલો ઉમેરી દેતા હોય અને પછી એને સેમ સ્ટફ કરીએ. તો આ રીતે આપણે પેટીસ બનાવતા હોય છે. પણ આવી રીતે જયારે તમે શેકી લો ને, એક તો આપણે સિંગદાણા ઉમેર્યા એને લીધે ક્રંચ અને સ્વાદ બંને મળશે, પ્લસ વટાણાનું મિશ્રણ જો જરાક પણ પાણી રહી ગયું હોય અને ઢીલાશ થઈ ગયું હોય તો સિંગદાણા વધારાનું પાણી પણ એબ્સોર્બ કરી લેશે. એટલે બે કામ કરશે, સ્વાદ આપવાનું, ક્રંચ આપવાનું અને એની સાથે સાથે પાણી પણ એબ્સોર્બ કરી લેશે. અને બીજું કે આ રીતે વટાણાને હવે શેકી લેવાના છે. એટલે શેકવાના કારણે પણ એની સુગંધ વધારે સરસ આવે છે. કોઈ પણ વસ્તુ બફાય અને શેકાય એ બંનેમાં ઘણો બધો ડિફરન્સ હોય છે. જ્યારે વસ્તુ તમે બાફો છો ને ત્યારે વધારે સોફ્ટ અને પાણી પોચી લાગે છે અને જ્યારે તમે શેકો ને ત્યારે એની સુગંધ અને એનો સ્વાદ વધારે ખીલે છે. 5 ચમચી હિંગ લઈશું અને હવે આ તૈયાર કરેલું વટાણાનું મિશ્રણ ઉમેરી લઈશું. જ્યારે પણ આપણે આવી રીતે સ્ટફિંગ વાળી કોઈ પેટીસ કે એવું કંઈ બનાવીએ ને તો કેવું થાય કે એકમાં આપણે બહુ જ સરસ ફ્લેવર્સ આપી દઈએ પણ એક જે આઉટર લેયર હોય મેજર એમાં કેવું થાય કે ટેસ્ટ આમ બ્લેન્ડ રહી જતો હોય, જેના કારણે થઈને જે અંદરનું જે સ્ટફિંગ છે એનો જે એકચ્યુઅલ ટેસ્ટ એનહેન્સ થવો જોઈએ ને એ નથી થતો હતો. હા, એ બહુ તે સાચી વાત કરી. જ્યારે આમાં બે વસ્તુ થાય કે તમે પેટીસ કઈ રીતે બનાવી રહ્યા છો. જો અંદરનું મિશ્રણ તમારું માઇલ્ડ હોય એટલે કે બહુ જ વધારે ટેસ્ટી ન હોય તો બહારના લેયરમાં પણ તમારે વધારે ટેસ્ટ આપવો પડે તો જ બેલેન્સ થતું હોય છે. પણ જો અંદરનું લેયર તમે એકદમ ટેસ્ટફુલ અને વધારે ફ્લેવરફુલ બનાવતા હો અને એમાં તમે પછી ફરીથી બહારના લેયરમાં પણ જો ફ્લેવર એડ કરો ને તો એ બંને ફ્લેવર મર્જ નથી થતી હોતી અને બહુ વધારે સ્ટ્રોંગ લાગે અથવા તો ટેસ્ટ જ સરસ નથી આવતો. એટલે જ્યારે પણ તમે પેટીસ બનાવો કે આવી રીતે કોઈ પણ વાનગી બનાવતા હો ત્યારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. વટાણા શેકાઈ જશે એટલે એનો કલર પણ થોડો ચેન્જ થશે અને ડ્રાય થઈ જશે. જે પહેલા જે એકદમ ભીનાશ લાગતી હતી એના કરતા મિશ્રણ થોડું ડ્રાય લાગશે. જેમ લીલવાની કચોરી બને ને એવી રીતે વટાણાની કચોરી પણ બહુ જ સરસ લાગે. હા, સરસ લાગે છે. હવે એની અંદર કાજુ અને દ્રાક્ષ ઉમેરી લઈશું. 5-7 કાજુ લીધેલા છે અને એવી જ રીતે 5-7
દ્રાક્ષ લીધેલી છે અને બારીક ચોપ કરી લીધી છે. હમણાં આપણે ફ્લેમ ઓફ કરી દઈશું. બે ચમચી સૂકા કોપરાનું છીણ લીધેલું છે. 5 ચમચી ચાટ મસાલો લઈશું. 5 ચમચી મરી પાવડર ઉમેરીશું. 5 ચમચી ગરમ મસાલો ઉમેરીશું. 1 ચમચી ખાંડ ઉમેરીશું. 1 ચમચી લીંબુનો રસ ઉમેરીશું. થોડી કોથમીર ઉમેરી લઈશું. આવી રીતનું આપણે પૂરણ તૈયાર કરીને પછી એને સ્ટોર પણ કરી શકીએ ને? હા, કરી શકાય છે. તો કેવી રીતે કરાય અને કેટલો સમય સરસ રહેશે પછી? આ જે પૂરણ છે એ તમે જો એટલે કચોરી બનાવી અને કચોરી અથવા તો સમોસા એવું બનાવીને પણ તમે સ્ટોર કરી શકો છો પેટીસના બદલે આજ પૂરણમાંથી. અને એના સિવાય તમને ખાલી ફક્ત ને ફક્ત આવું પૂરણ જ સ્ટોર કરવું હોય તો તમે કોઈ ડબ્બામાં એને સ્ટોર કરી શકો છો, જે 3-4 દિવસ સુધી સરસ લઈ શકે છે. ઓકે, સરસ રીતે ટ્રાય કરી લેવાનું છે. આ પણ એવું સ્ટફિંગ છે કે મેં કહ્યું એ પ્રમાણે કચોરી પણ બને, સમોસા પણ બને, ઇવન સેન્ડવિચમાં પણ તમે આ સ્ટફિંગનો ઉપયોગ કરી શકો છો. તો વટાણાની જે સેન્ડવિચ આવે છે એ પણ સરસ લાગે છે એવી રીતે. જો મિશ્રણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે, એકદમ ડ્રાય પણ નથી અને વધારે પાણીવાળું પણ નથી. આ મિશ્રણને આપણે બાઉલમાં લઈ લઈશું. હવે બારનું પડ તૈયાર કરવા માટેની પ્રોસેસ કરી લઈએ. એના માટે મેં 2 નંગ કાચા કેળા લીધેલા છે, જેને બાફી અને છીણી લીધા છે. એની સાથે આ પલાળેલા પૌઆ લેવાના છે. અત્યારે આપણે 1/2 કપ જેટલા પૌઆ લઈશું. ઓકે, અને આપણે કાચા કેળાની જગ્યાએ જો બટાકાનો ઉપયોગ કરી રહ્યા છે તો એની સાથે પણ આ પલાળેલા પૌઆ જ લઈ શકીશું? હા, લઈ શકાય છે, સરસ લાગશે એની સાથે. સ્વાદ પ્રમાણે મીઠું લઈશું. હવે આમાં આપણે અંદરનું જે લેયર તૈયાર કર્યું છે એ એકદમ ફ્લેવરફુલ કર્યું છે, એટલે બહારના લેયરમાં આપણે બહુ બધા મસાલા નથી ઉમેરતા અને ફ્લેટ રાખીશું. એટલે જ્યારે આપણે એક બાઈટ લઈએ ત્યારે અંદરનું અને બહારનું બંનેનો સ્વાદ બહુ સરસ આવે. ઓકે, ચપટી મરી પાવડર લઈશું અને હાથેથી સરસ મિક્સ કરી લઈશું. મેં 1/2 કપ પૌઆ લીધા હતા અને એને પલાળ્યા એટલે ફૂલીને ઓલમોસ્ટ ડબલ જેવા થઈ ગયા હતા, અને એમાંથી આપણે અત્યારે 1/2 કપ જેટલા પૌઆ લીધેલા છે. ઓકે, મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે આ જે અંદરનું મિશ્રણ છે વટાણાનું, એના નાના નાના બોલ્સ આપણે તૈયાર કરી લઈશું. હંમેશા જ્યારે પણ તમે કોઈ પણ વાનગી બનાવતા હો ને ત્યારે અમુક રીતે જો એ વાનગી બનાવો ને તો એ બહુ સરસ રીતે બને છે. એટલે કેવી રીતે કે તમે એવી રીતે પણ કરી શકો કે આ લેવો, એની અંદર ચમચીથી એની અંદર સ્ટફિંગ ભરી દો, તો કોઈકમાં વધારે કોઈકમાં ઓછું એવું થતું હોય છે. પણ આવી રીતે એક સરખા બોલ્સ બનાવીને રાખી દો તો તમને અંદાજ પણ આવી જાય કે કેટલા બનશે, ક્યાંય કોઈ કોઈમાં વધારે ઓછું ન થાય અને એક પરફેક્શન સાથે તમારું કામ થાય. એટલે હંમેશા કુકિંગ કરતી વખતે પરફેક્શન લાવવું ખૂબ જ જરૂરી છે. બોલ્સ વાળી લીધા છે. હવે જે આ કેળાવાળું મિશ્રણ છે એના લુવા કરી લઈશું. હા, જે બહારના લેયરમાં આપણે કેળાનો ઉપયોગ કરીએ છીએ કે પછી બટાકાનો ઉપયોગ કરીએ ને ત્યારે બહુ વધારે પડતું પણ મસળ મસળ કરીએ ને તો એકદમ આમ ચીકાશ પકડી લે. હા, એટલે એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે. અને પછી જયારે હાથમાં લઈને આમ આપણે આમ સ્પ્રેડ કરીએ ને તો હાથમાં ને હાથમાં જ ચોંટી રહે. સાચી વાત છે. જો હવે એક મેં લુવો લીધો છે અને હાથેથી થેપી લઈશું. હા, વચ્ચે બોલ મૂકી દઈશું. મેં જ્યારે પહેલી વખત બફડા બનાવ્યા હતા ને તો કેવું થયું હતું કે બફડાની જે કેટલી સાઈઝ હોય આટલી સાઈઝના હોય તો ઘરે કોઈ હતું જ નહીં, જાતે જ કેવું કે જોયું હોય મમ્મીને કરતા કે રસોઈ શોમાંથી આપણે શીખ્યા છીએ કે આમ બને છે, તો બધું તૈયાર કર્યું અને બનાવવા બેઠી અને મેં જે અંદરના ગોળાની સાઈઝ હોય ને આટલી મોટી રાખી, એટલે જે બફડા આના કરતાં પણ મોટા બન્યા હતા. આ રીતે બધા જ બોલ તૈયાર કરી લઈશું આપણે. હવે પેટીસને આપણે બ્રેડ ક્રમ્સમાં રગદોળી લેવાની છે, તો એના માટે સૌથી પહેલા આપણે એને પાણીમાં બોળીશું. પાણીમાં કેમ બોળીશું? હા, પાણીમાં બોળીશું. અત્યારે આપણે કોર્નફ્લોરની કે મેંદાની જરૂર નથી, કારણ કે એનું ઇટસેલ્ફ બાઇન્ડિંગ એકદમ સરસ છે. પણ ઉપરથી આપણે ક્રિસ્પીનેસ જોઈએ છે, એના માટે આપણે પાણીમાં બોળી રહ્યા છીએ. ઓકે, બ્રેડ ક્રમ્સ ઇઝીલી ચોંટી તો જવા જોઈએ. હા, એમાં ક્રન્ચીનેસ માટે આપણે બ્રેડ ક્રમ્સ સિવાય બીજા કશાનો ઉપયોગ કરી શકીએ? બીજા કોઈ ક્રમ્સનો? કોર્નફ્લેક્સનો ઉપયોગ કરી શકાય છે, એને ક્રશ કરીને લઈ શકો છો. ઓકે, તો પણ સરસ લાગે છે. અત્યારે આપણે પેટીસનો આવો રાઉન્ડ શેપ જ આપીએ છીએ, તમે ઈચ્છો તો એને પેટીસની જેમ જે બેઠેલો શેપ હોય એવો પણ આપી શકો છો. ઓકે, 2 વખત કોટિંગ કરીએ છીએ. 2 વખત કરીશું તો જ સરસ બ્રેડ ક્રમ્સ ઉપર આવશે. પછી આ પેટીસ છે લાંબો ટાઈમ સુધી સરસ ક્રિસ્પી રહેશે. હવે તે ગોળા વાળીને જ આપણે 3-4 દિવસ સુધી રાખી શકીશું ફ્રીઝમાં? હા, રાખી શકાય છે.
અને ફાસ્ટ ફ્લેમ પર જ તળવાનું છે, કારણ કે બધી જ વસ્તુ કુક છે એટલે ફટાફટ એને તળી લેવાના છે. અને ગુલાબી રંગના થાય બદામી રંગના ત્યાં સુધી તળવાના છે. જો સરસ પેટીસ તૈયાર થઈ ગઈ છે, અને બહાર લઈ લઈશું. એકદમ મસ્ત વટાણા પેટીસ તૈયાર છે. અને સર્વ કરી લઈએ. યસ, એક પેટીસ ને કટ કરી લઈએ. કેટલું મસ્ત દેખાય રહ્યું છે ને? સર ખરેખર મસ્ત દેખાય છે. સર્વ કરી લઈએ. હવે તે કટ કર્યા પછી અંદર જે અલગ અલગ લેયર્સ દેખાય ને એ જોવાની બહુ જ મજા પડે. લગ્નના જમણવારમાં મળે ને એવી જ વટાણા પેટીસ અત્યારે આ રસોડે તૈયાર થઈ ગઈ છે, અને હવેથી તમારા રસોડે પણ તૈયાર થશે. વટાણાની પેટીસ બનાવવા માટે જોઈશે. પૂરણ બનાવવા માટે જોઈશે બાફેલા વટાણા 200 ગ્રામ, લીલા મરચા 3-4 નંગ, શેકેલા શિંગદાણા 2 ચમચી, તેલ 1 ચમચી, જીરું 5 ચમચી, તલ 1 ચમચી, હિંગ 5 ચમચી, કાજુ 5-7 નંગ, દ્રાક્ષ 5-7 નંગ, સૂકા કોપરાનું છીણ 2 ચમચી, ચાટ મસાલો 5 ચમચી, મરી પાવડર 5 ચમચી, ગરમ મસાલો 5 ચમચી, ખાંડ 1 ચમચી, લીંબુનો રસ 1 ચમચી, કોથમીર 2-3 ચમચી. બહારનું પડ બનાવવા માટે જોઈશે બાફીને છીણેલા કેળા 2 નંગ, પલાળેલા પૌઆ 1/2 કપ, મીઠું સ્વાદ અનુસાર, મરી પાવડર ચપટી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે, બ્રેડ ક્રમ્સ રગડોળવા માટે, પાણી જરૂર પ્રમાણે. વટાણાની પેટીસ બનાવવાની રીત. સૌપ્રથમ પૂરણ તૈયાર કરવા માટે મિક્સર જારમાં બાફેલા વટાણા, લીલા મરચા અને શેકેલા શિંગદાણા લઈ તેને ક્રશ કરી લો. હવે પેનમાં તેલ ગરમ કરી જીરું અને તલનો વઘાર કરી તેમાં હિંગ ઉમેરો. હવે ક્રશ કરેલા વટાણાનું મિશ્રણ ઉમેરી તેને શેકી લો. પછી એમાં કાજુ, દ્રાક્ષ, સૂકા કોપરાનું છીણ, ચાટ મસાલો, મરી પાવડર, ગરમ મસાલો, ખાંડ, લીંબુનો રસ અને કોથમીર લઈ મિક્સ કરી મિશ્રણને બાઉલમાં કાઢી લો. હવે બહારનું પડ બનાવવા માટે એક બાઉલમાં બાફીને છીણેલા કેળા લઈ તેમાં પલાળેલા પૌઆ, મીઠું અને મરી પાવડર ઉમેરી મિક્સ કરી કણક જેવું તૈયાર કરી લો. હવે પૂરણ માટેનું મિશ્રણ ઠંડુ થઈ જાય ત્યારબાદ તેમાંથી ગોળા વાળી ડિશમાં લઈ લો. હવે બહારના પડવાળા મિશ્રણમાંથી લુવા કરી તેને થેપીને તૈયાર કરેલ વચ્ચે ગોળા મૂકી તેને આ રીતે કવર કરી પેટીસ વાળી લો. હવે સૌથી પહેલા પાણીમાં ડબોળી તેને બ્રેડ ક્રમ્સમાં ડબોળો. આવી જ રીતે 2 લેયર કરી લો. બધી પેટીસ રગડોળાઈ જાય ત્યારબાદ તેને ગરમ તેલમાં બદામી રંગની તળી લો. તળાઈ જાય એટલે તેને કટ કરી સર્વિંગ પ્લેટમાં લઈ ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે વટાણાની પેટીસ. આજની ચૂલા રેસીપી માટે મને પાપડીની જરૂર છે, અને અહીંયા મને ઘણા બધા પાપડીના છોડ દેખાઈ રહ્યા છે. સરસ દાણા વાળી પાપડી પણ છે, દાણા વગરની પણ પાપડી છે. આ રીતે પાપડીના છોડ ઉપર સફેદ કલરના ફૂલ આવે છે, આવા જાંબલી કલરના ફૂલ પણ બેસે છે, અને એમાંથી પછી પાપડી થાય છે. લગભગ પાપડીને ઉગતા 4-5 મહિનાનો સમય લાગતો હોય છે. બહુ સરસ, એકદમ કૂણી અને બિલકુલ ડાઘ વગરની આ પાપડી મને દેખાઈ રહી છે. આજની રેસીપી માટે મને દાણાવાળી પાપડી જોઈએ છે, એટલે હું સરસ દાણાવાળી ફ્રેશ પાપડી તોડી લઉં. વાવ, સીજરબેન, હા બહુ જ બધી તૈયારીઓ બાકી છે. યસ યસ, અરે ભાઈ માટલા ઊંધિયું બનાવવાનું છે, અને એ પણ ચૂલા ઉપર. ઓ યસ, તો મિત્તલ તૈયારી તો કરવી જ પડે ને. જ્યારે પણ ઊંધિયાનું નામ પડે ને ત્યારે તો આમ મને એવું થવા માંડે કે યાર એક દિવસમાં બધી તૈયારીઓ થશે કે નહીં. તો પહેલા તો પ્રી પ્રિપરેશન તો કરી રાખી, આટલા બધા શાકભાજી ના લઈ આવ્યા. અને ખાસ કરીને જ્યારે ચૂલા પર કોઈ વાનગી બનાવવાની હોય ને ત્યારે વધારે એક્સાઇટમેન્ટ. યસ બરાબર, એનો ચામ જ એક અલગ હોય કે રોજ રસોડામાં તો બનાવતા જ હોઈએ છે, પણ આ રીતે કરીએ તો એનો અલગ ચામ અને ખાવાની મજા તો બમણી. એક્ઝેક્ટલી, તો તમને ખ્યાલ આવી ગયો ને કે આપણે બીજા રસોડે આવી ગયા છીએ, અને એ પણ ચૂલા વાળા રસોડામાં. એટલે આપણે ચૂલા પર આજે રેસીપી બનાવવાની છે, અને એ પણ માટલા ઊંધિયું. તૈયારીઓ તો અમે કરી જ રહ્યા છીએ. ગયા મહિને પણ આપણે ચૂલા પર રેસીપી બનાવી હતી ને, તમને ખૂબ ગમી હતી, તો પછી આ મહિને પણ એ લાવો લઈ જ લઈએ. શું કહો છો સીધો? યસ યસ, કેમ નહીં. લો આ તમારા રીંગણા, આ બટાકા, શકરિયા પણ ધોઈ, શકરિયા બી ધોઈ કાઢ. આપણને તો એ જોઈતું જ હોય છે મિત્તલ કે આપણા દર્શક મિત્રોને ગમે એવી રેસીપી આપણે બતાવીએ. બરાબર છે, અને એટલા માટે જ આપણે છે ને સળંગ 2 મહિના
ચૂલા રેસિપીસ આપણને પણ બહુ જ મજા પડવાની છે. આ બધું આખું જ રાખવાનું છે? હા આખું જ. આપણે માટલા ઊંધિયું બનાવશું ને એટલે બધું માટલા ઊંધિયું બનાવીએ ને એનો એક બેનિફિટ એ છે, બધું આખું જ રાખવાનું. પછી આપણે જ્યારે સર્વ કરીશું ને પીરસીશું ને ત્યારે બધા એમની રીતે ફોલશે. અચ્છા ઓકે, એટલે આપણે સમારવાનું નથી? નહીં 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 નહીં. વાહ, એનો જ તો ચાર્મ છે. પણ સરસ શાકભાજી બધા આપણે આવી રીતે આખું જ બાફીએ છીએ ને એટલે પ્રોપર ધોઈ દેવાના. હા, પછી યુઝ કરવાના. ઓકે, અત્યારે આપણે લીધી છે તુવેરો, પાપડી, શક્કરિયા અને રવૈયા ને બટાકા. અને બટાકા, હા, અને કોઈકને મરચા ભાવતા હોય તો લઈ શકાય. આપણને મરચા ભાવે છે એટલે આપણે લઈશું. તું મરચા પણ ધોઈ લે. અને આવી રીતે જ્યારે આપણે ઊંધિયું બનાવીએ ને એ ટાઈમે જ આપણે આ બધું ધોવાનું. એટલે કેવું કે એની અંદર થોડું મોઇશ્ચર રહે. અચ્છા, હા, એટલે આપણે જ્યારે ઊંધિયું બાફીશું ને એ વખતે એને ચડવામાં થોડું મદદ કરે. થોડા ભીના હોય ને શાકભાજી એટલે. હવે બીજું શું કરવાનું છે કે એની ઉપર આપણે મીઠું અને અજમો પણ લગાવવાનો છે તો એ પણ સરસ ચોંટી રહે. એટલે જ્યારે આપણે બનાવીએ એ ટાઈમે જ શાકભાજી ધોવાના. અને સૌથી અગત્યની વાત કે બધા શાકભાજી ફ્રેશ રહેવા જોઈએ. હા, તો જ મજા આવશે. હવે સૌથી પહેલા શક્કરિયા બટાકા છે ને એને થોડા કાપા પાડી લઈશું એટલે ચડી જાય, જલ્દી ચડી જાય. હા, તો આમાં બીજા કોઈ કંદ લઈ શકીએ આપણે જેમ રતાળું લેતા હોઈએ છે ઊંધિયામાં? રતાળું એક લેવાશે. હા, પણ રતાળું થોડા નાના નાના કટકા કરીને લેવાનું. કેળા પણ તમે લઈ શકો, કાચા કેળા. જનરલી માટલા ઊંધિયુંમાં કાચા કેળા નથી હોતા, પણ તમને ભાવતા હોય તો આપણે કરી શકીએ. અને મરચા અત્યારે તમે આ ભોપા મરચા જ લીધા છે, આપણે વઢવાણી મરચા કે બીજા કોઈ મરચા લઈ શકીએ? અત્યારે તો સીઝનમાં લાલ મરચા પણ મળે છે તો આપણને ભાવતા હોય તો એ પણ લઈ શકાય. ઓકે, બટાકાને પણ આ રીતે કટ કરી દઈશું. અચ્છા, બટાકાને આવી જ રીતે આખા જ રાખવાના, ખાલી કટ કરી દેવાના. અને બટાકા થોડા સાઈઝમાં આપણે એ રીતે પસંદ કરવાના કે બધા શાકભાજી સાથે ઇવનલી ચડી જાય. હા, એ થોડું ધ્યાન રાખવાનું. એટલે જો શક્કરિયાને આપણે થોડા કટકા કરી દીધા એટલે બધું એક સાથે ચડી જાય, બરાબર. હવે મીઠું, મીઠું અજમો થોડો આગળ પડતો લેવાનો. આપણા જ ક્યુઝિનમાં કેટલા બધા પ્રકારના ઊંધિયા બનતા હોય છે. હા, બહુ જ બધા પ્રકારના. અને બધા જ ઊંધિયા બધાના ફેવરિટ હોય છે. હા, આપણે જ લગભગ આ રસોડે લગભગ 4-5 પ્રકારના ઊંધિયા તો બતાવ્યા. યસ યસ, જો હવે બધું આ રીતે મિક્સ કરી લઈએ. હાથેથી ચોળી લેવાનું. યસ, હા. અત્યારે આ જે આપણે શાક લીધા છે એમાં આટલું બધું મીઠું ઉમેર્યું તો તમને જોઈને એવું લાગે કે બહુ ખારું નહીં થઈ જાય, પણ એવું નહીં થાય. એની ઉપર એક કોટિંગ જ રહેશે અને શાકમાં એક સરસ મીઠાશ પણ ચડે એ કારણથી આપણે આટલું બધું મીઠું લીધું છે. નહીં તો થોડું બ્લેન્ડ લાગશે. ઊંધિયાને આપણે બે અલગ પ્રકારની ચટણી સાથે સર્વ કરીશું. પણ એવું પણ નહીં કરો ને તમે, અને આમ એકલા બટાકા અને શક્કરિયા એમનેમ પણ આપણે ખાઈશું તો બી મજા આવે. અમુક રેસિપીઝ કેવી હોય કેમ તમે બનાવો ને તો આમ તમને બનાવવાની પણ બહુ જ મજા આવે. એક તો સીઝન એવી, માહોલ એવો, ચૂલો છે, એમ ઈચ્છા થઈ જ જાય કે ચાલે કંઈક આવું જ બને. હા, તો જો આ રીતે આપણે શાકભાજીને પહેલા ધોઈ લીધા, થોડું મોઇશ્ચર છે અંદર, અને પછી સરખા પ્રમાણમાં અજમો અને મીઠું ભેળવી દીધું છે. ઓકે, બરાબર છે. હવે માટલામાં બધા શાક ભરી લઈશું. ઓકે, અત્યારે આપણે માટલા ઊંધિયું ચૂલા પર કરીએ છે, ઊંધું પાડીને નથી કરતા, બરાબર. એટલે થોડીક પ્રોસેસ અલગ કરીશું. અચ્છા, સૌથી પહેલા નીચે થોડી માટીનું એક લેયર કરીએ છે. અચ્છા, એવું કે? હા, એવું કરવાથી આ શાક એ બળી પણ ના જાય અને શાકને ચડવામાં સપોર્ટ કરશે. અચ્છા, હા, એટલે નીચે માટી લઈએ છે. હા, થોડી ભીની છે માટી, એટલે આપણે જે પેલી ચીકણી માટી કહીએ. હા, એ. અચ્છા, અને નવું જ માટલું લેવાનું? ના ના, કોઈ પણ માટલું ચાલે. ચાલે, હા હા. આ રીતે માટીનું લેયર કરી લીધું છે. હવે ઉપર થોડું પાણી છાંટી દઈએ. અચ્છા, થોડી ભીની રહે, ભીની રહે. ઓકે, અને બસ આ જે પાણી છે ને એની અંદર એનાથી અને નીચેથી જે તાપ આવે એનાથી શાક ચડશે. અચ્છા, હવે અત્યારે આપણે કોથમીર અને મેથી ભાજીની ડાળખી લીધી છે, એની ફ્લેવર પણ થોડી બેસશે. એટલે એવી કોઈ ભાજી કે જેની ફ્લેવર એમાં સારી લાગે એવું તમે કંઈ પણ લઈ શકો છો. અચ્છા, જે ખાઈ શકાય ને એવું લેવાનું. બરાબર છે.
અત્યારે તો ઘરમાં ફૂલ મેથી, પાલક, કોથમીર બધું જ હોય. હોય હોય, યસ. થોડા ડાળખા ઉપર માટે રહેવા દઈશું. અત્યારે આપણે કેળનું પાન આ રીતે મૂકીએ છીએ, એક કવર થઈ જાય છે. એવી જ રીતે પતરવેલના પાન છે, ખાખરાના પાન છે, એ લઈ શકાય. તો હવે એક સરસ આપણે સેફટી કરી દીધી, બેઝ બની ગયો, બેઝ બની ગયો, શાક સરસ ચડી જશે અને બળી નહીં જાય. બરાબર. હવે કોઈ પાતળું મલનું કપડું હોય એ અંદર મૂકી દઈશું. અચ્છા. હા, એટલે શાક માટી વાળા ના થાય. થોડું પાણી છાંટી દઈશું. હવે શાક અરેન્જ કરી લઈએ. સૌથી પહેલા જે દાણા હોય એ લઈ લેવાના, એટલે કે તુવેર અને પાપડી. પાપડી ની પ્રોસેસ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. હા હા, સૌથી પહેલા દાણા છે ને એ મૂકી દઈએ. હા, જ્યારે બધાને ભેગા મળીને આમ ખાવાના પ્રસંગ બનતા હોય ને, એવા વખતે તો આ ઊંધિયું બનાવીએ ને મજા પડી જાય. એટલે આના માટે લોકો ભેગા થાય, એ પણ છે. હવે બટાકા શક્કરિયા. ઓકે, મને લાગે છે કે ફક્ત આવા બાફેલા શાક બી બહુ જ મસ્ત લાગશે ને, મજા પડી જાય. રીંગણ, રીંગણને ચડવામાં ઓછી વાર લાગે છે, એટલે એ સૌથી ઉપર. રતાળું મૂકવું હોય તો દાણા મૂકીએ ને એના પછી તરત રતાળું લઈ લેવાનું. અને પીસીસ નાના મરચાં. મરચાંને આપણે આ રીતે મીઠા અજમાવાળા કરીને મૂક્યા. તમારે એમાં થોડો મસાલો ભરવો હોય તો આદુ મરચાં કે લીંબુ એવું કરીને પણ કરી શકો, પણ આનો ખરો ચામ તો એની ચટણીઓ સાથે જ છે, એટલે એકલા જ મૂકીએ છે. બરાબર. અને કેળા લેતા હોય તો એ ક્યાં મૂકવાના? કાચા કેળાને પણ આપણે બટાકા સાથે જ લઈ લઈશું, એટલે બધાને ચડવાનો ટાઈમ સરખો જ હોય છે. એ ખાસ જોઈ લેવાનું, એટલે કેમ કે એક વખત તમે બહાર કાઢો ને પાછું અંદર નહીં જાય. હવે કવર કરી દીધું. ઓકે, પોટલું વળી ગયું. હવે ઉપરથી ફરીથી પાંદડું લઈ લઈશું અને થોડી ભાજી. હવે આ રીતે એને એકદમ સરસ કવર કરી લઈએ છે અને ચૂલા ઉપર મૂકી દઈએ. હવે બનાવીએ કોઠાની ચટણી. કોઠાની ચટણી, યસ. કોઠાની ચટણી મને બહુ જ ભાવે. મને પણ. અને માટલા ઊંધિયું બનાવીએ એટલે કોઠાની ચટણી તો જોઈએ જ. બરાબર છે, એનાથી જ એનો ટેસ્ટ આવશે. રાઈટ. સરસ પાકું જોઈને કોઠું લેવાનું. તમે બહાર માર્કેટમાં કોઠું લેવા જાવ ને તો જે કોઠું તરત તૂટી જાય ને એ એની નિશાની છે, એટલે પાકું હોવું જોઈએ. કાચું હોય તો પણ મજા નહીં આવે. બરાબર. બે મોટી ચમચી જેટલું કોઠું લીધું છે. હવે એની અંદર આપણે ઉમેરીશું મીઠું, સ્વાદ પ્રમાણે લઈએ છે. એ પછી લઈએ છે લાલ મરચું પાવડર લગભગ એક ચમચી. ઓકે, થોડી સ્પાઈસી બનાવવાની. હા, થોડીક તીખી. હજી લીલા મરચા વાળી બીજી ચટણી પણ બનવાની જ છે, પણ આ પણ થોડીક સ્પાઈસી તો જ મજા આવશે, કેમ કે ટેસ્ટ ચટણીઓનો જ છે. હા હા, એ ફ્લેવર આપશે, શાકભાજી ફ્લેવર આપશે અને ચટણી ટેસ્ટ આપશે, પછી બનશે ઊંધિયું મજેદાર. ગોળ ભારો ભાર લઈશું, કેમ કે કોઠું ખટાશ પડતું હોય. આપણે થોડા ટાઈમ પહેલા છે ને ચટણી સ્પેશિયલ એપિસોડ પણ કર્યો હતો અને એ પણ બધાને બહુ જ ગમ્યો હતો, કારણ કે એટલા બધા પ્રકારની ચટણીઓ, વેરાયટી ઓફ ચટણી જે બધાને બહુ જ ગમે. હા, એટલે તમે મેઈન ડિશ તો બનાવી લો, યસ, પણ ચટણી નું શું? અને એક આપણા દર્શક મિત્રોનો હંમેશા એક પ્રશ્ન હતો હોય, ક્યાં મળે છે ને એવી ચટણી? એ આપણે બનાવી જ દીધી છે ઓલરેડી. ચાટ મસાલો લઈએ, એટલે સરસ એક ચટપટી ચટણી તૈયાર થાય. ઓકે, અડધી ચમચી જેટલો. હવે એને વાટી લઈએ. ઓકે, આ વાટી લઈએ ને એની બી એક મજા છે. એ તો છે, તમે જ્યારે ચૂલા ઉપર રસોઈ બનાવશો તો પછી તમે મિક્સરનો ઉપયોગ ના કરી શકો. યસ, તમારે આ જ રીતે ચટણી બનાવવી. હા, એકદમ સરસ પીસી લીધું છે અને કોઠાની ચટણી હોય ને એટલે આવી રીતની તૈયાર થાય, ગોળ અને કોઠું હોય ને એટલે. હવે લીલા લસણ લીલા મરચા એની ચટણી બનાવશું. અચ્છા, લીલી ચટણી. લીલી ચટણી, યસ. લીલું લસણ લીધું છે લગભગ અડધો કપ જેટલું છે. એની સાથે કોથમીર પણ એટલી જ લીધી છે. લીલું મરચું
થોડું તીખું હોય એવું લેવાનું, કેમ કે તીખાશ કોઠાની ચટણી નું લાલ મરચું અને આ લીલું મરચું એનાથી જ આવશે, બાકી કોઈ મસાલા તો આપણે કર્યા જ નથી. હા, થોડું આદુ લઈએ છે એટલે એ જ છે, એકદમ નેચરલ તીખાશ પણ એટલે આ રીતે આપણે લઈએ, કોઈ બીજા મસાલા નહીં, એનો ખરો સ્વાદ એમાં જ છે. કોઈ ગરમ મસાલો નહીં, કાંઈ કશું જ નહીં. હા, કશું કુક કરેલું નહીં. હા હા, મતલબ આપણે જે વઘાર કરીને કરીએ એવી કોઈ ચટણી નહીં, એકદમ રો. યસ, હા, થોડું મીઠું લઈ લઈશું, થોડો લીંબુનો રસ લઈએ છે. હવે આપણે જ્યારે ઊંધિયું બનાવશું ને ત્યારે કોઠાની ચટણી ને આ લીલા લસણની ચટણી બંને સાથે મિક્સ કરીને કરીએ, એટલે લીંબુની ખટાશ બહુ નથી લેતા, કેમ કે કોઠાની ખટાશ ઓલરેડી છે. હા, આ તો કલર ન બદલાય ને એટલા પૂરતું. હવે એને પણ વાટી લઈશું. એકદમ સરસ વટાઈ ગયું છે. આવું આપણે વાટીએ ને તો ધીરે ધીરે એની સુગંધ પણ આવે, લસણ કોથમીર બધાની, એની બી એક મજા છે, તાજી તાજી ચટણી. વાવ, જે આ રીતે ચટણી બનીને રેડી છે, બહુ જ સરસ ટેક્સચર લાગી રહ્યું છે. 45 મિનિટ થઈ ગઈ છે, મેં તને કહું તો કે લગભગ અડધો કલાક થશે ને એટલે સુગંધ આવવા માંડશે, એટલે એનાથી પણ આપણને અંદાજ આવી જાય કે હવે ચડી ગયું છે. બસ હવે ઉતારી લઈશું ચૂલા ઉપરથી. હવે આવી જ રીતે એઝ ઇટ ઇઝ લગભગ અડધો કલાક સુધી એને સીજાવા દઈશું. હજુ અડધો કલાક બસ, પછી ઊંધિયું રેડી છે. હવે ઊંધિયાની મજા માણી લઈએ. આટલી બધી વાર વધારે જોઈ, ફાઇનલી જબરજસ્ત સુગંધ. હા, યસ યસ, સરસ ચડી ગયા છે બધા શાક, બહુ જ સરસ ચડી ગયા છે. હવે આપણે એક એક કરીને શાક બહાર કાઢી લઈએ. હજી અડધો જ કલાક થયો છે એટલે શાક સરસ ગરમ ગરમ છે, અને એમ પણ આપણે માટલામાં કર્યું છે ને એટલે લાંબા સમય સુધી ગરમ રે રે રે. હા, બટાકા પણ ચડી ગયા છે, રીંગણ તો ચડી જ જવાના છે, એના ટેક્સચર પરથી જ ખબર પડી. હા હા, દાણા પાપડી પણ ચડી ગયા છે. અત્યારે છે ને આપણે શાક આવી રીતે કાઢીએ છે, પણ ફાર્મમાં જ્યારે બને તો શું કરે, આખું માટલું જ ઊંધું કરી દે. હા, એવું પણ એટલા માટે કરવાનું કે એને નીચે ઊંધું કરીને બાફતા હોય ને એટલે તરત જ ખોલી દેવાનું, અને તો બળી જાય. બળી જશે, પણ આપણે બહુ જ ધ્યાન રાખીને કર્યું છે. હા, બહુ સરસ પરફેક્ટ એ કુક થયું છે. જો બિલકુલ તમને પાણી પોચું ના લાગે અને છતાં બધા શાક બહુ જ સરસ બફાઈ છે. આ તુવેર એટલી મીઠી લાગે ને, એકલી પણ ખાવાની બહુ જ મજા આવે. બધું જ રેડી છે. યસ, ફાઇનલી સર્વિંગ. અત્યારે આપણે પાપડી દાણાવાળી સુરતી પાપડી લીધી છે. જો દેશી પાપડી અવેલેબલ હોય ને તો એ પણ બહુ સરસ લાગે છે. અને બી અત્યારે તો બધા જ પ્રકારની પાપડી મળશે. હા હા હા. હવે ચટણીઓ. હા, ચટાકેદાર ચટણી, કોઠાની ચટણી. અને આને ખાવાનું કઈ રીતે, બધું મિક્સ કરી દેવાનું? હા, બધું ફોલવાનું, શાંતિથી ફોલવાનું, પછી બધું મિક્સ કરો. એની અંદર તલનું તેલ લઈએ છે, બંને ચટણી, અને બધું મિક્સ કરીને ઉપરથી સેવ, છાશ, જલેબી. અચ્છા, એટલે આપણું પરફેક્ટ ભાણું તૈયાર. બરાબર, લીલા લસણની ચટણી. હા, ઘરમાં ગરમ બાફેલી તુવેરો અને એને ખાવાની જે મજા છે ને, એ તો તમારે ટીવીમાં જોઈને જ માણવાની છે, કારણ કે એ મજા હું માણી રહી છું. તમે ક્યારે બનાવશો આ ઘરમાં ગરમ માટલા ઊંધિયું? સીઝન જતી રહેશે તો ફટાફટ આની રીત લખો અને પછી ટ્રાય કરી લો. માટલા ઊંધિયું બનાવવા માટે જોઈશે શક્કરિયા 250 ગ્રામ, બટાકા 250 ગ્રામ, તુવેર 125 ગ્રામ, પાપડી 125 ગ્રામ, રીંગણ 200 ગ્રામ, લીલા મરચા 4-5 નંગ, મીઠું સ્વાદ પ્રમાણે, અજમો 2 મોટી ચમચી. કોઠાની ચટણી બનાવવા માટે જોઈશે કોઠાનો પલ્પ 1/2 વાટકી, મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું 1 ચમચી, ગોળ 2 મોટી ચમચી, ચાટ મસાલો 1/2 ચમચી. લીલી ચટણી બનાવવા માટે જોઈશે સમારેલું લીલું લસણ 1/2 કપ, સમારેલી કોથમીર 1/2 કપ, લીલા મરચા 2 નંગ, આદુ 1 નાનો ટુકડો,
મીઠું સ્વાદ પ્રમાણે, લીંબુનો રસ અડધી ચમચી, અને સામગ્રીમાં જોઈશે પાણી, કોથમીર અને મેથીની ભાજીની ડાળખીઓ તેમજ કેળાનું પાન. સર્વિંગ માટે જોઈશે તલનું તેલ અને સેવ. માટલા ઊંધિયું બનાવવાની રીત. સૌપ્રથમ શક્કરિયા, બટાકા, રીંગણ, તુવેરો, પાપડી અને મરચા લઈ તેને પાણીથી ધોઈ ડીશમાં લઈ લો. હવે શક્કરિયાને કટ કરી તેમજ બટાકામાં કાપા પાડી તેમાં મીઠું અને અજમો ભરી લો. હવે માટલામાં માટીનું લેયર કરી પાણી છાંટી કોથમીર અને મેથીની ભાજીની ડાળખીઓ મૂકી કેળાનું પાન મૂકી તેના પર કપડું મૂકી તેના પર પણ પાણી છાંટી તુવેર, પાપડી, બટાકા, શક્કરિયા, રીંગણ અને મરચા લઈ પોટલું વાળી લો. હવે તેના ઉપર ફરીથી પાંદડું અને ભાજીની ડાળખીઓ મૂકી તેને ચૂલા ઉપર મૂકી કૂક થવા દો. હવે ચટણી બનાવવા માટે ખાયણીમાં કોઠાનો પલ, મીઠું, લાલ મરચું, ગોળ અને ચાટ મસાલો લઈ તેને ખાંડી લો. આ જ રીતે બીજી ચટણી બનાવવા માટે ખાયણીમાં લીલું લસણ, કોથમીર, લીલું મરચું, આદું, મીઠું અને લીંબુનો રસ લઈ વાટી લઈ ચટણી તૈયાર કરો. માટલા ઊંધિયું તૈયાર થઈ જાય એટલે તેને અડધો કલાક માટે સીજવવા દો. હવે તેમાંથી શાકભાજી કાઢી ડીશમાં લઈ લો. સર્વિંગ ડીશમાં કૂક થયેલા શાકભાજી લઈ કોઠાની ચટણી અને લીલી ચટણી લઈ તેમજ તલનું તેલ અને સેવની સાથે ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે ટેસ્ટી માટલા ઊંધિયું. દરરોજ આપણે રસોડામાં કંઈક ને કંઈક નવું બનાવતા હોઈએ, પણ જ્યારે રસોડું બદલાઈ જાય ત્યારે પણ આ એક્સપિરિયન્સ કરવો જરૂરી છે, બરાબર ને? એટલે શિયાળો જતો રહે એની પહેલાં અમે આ એક્સપિરિયન્સ ફરીથી કરી લઈએ છીએ કે ચૂલા ઉપર ગરમા ગરમ વાનગીઓ બનાવી લઈએ, બરાબર ને? અને હજુ છે ને દેવતા છે તો ત્યાં સુધી હું એમ વિચારું છું કે બટાકા, શક્કરિયા, ફ્લાવર આ બધું જ છે ને આ દેવતા ઉપર શેકી, અંગારા ઉપર શેકી અને પછી એના ઉપર મીઠું મરચું નાખીને ખાવું તો કેવું લાગશે? મસ્ત લાગશે ને? તો હું એ ટ્રાય કરું. ત્યાં સુધી તમારે શું કરવાનું છે? તમારે આજની બધી જ રેસિપીઝના રિવ્યુઝ લખીને અમને જણાવવાના છે આસરનામે. રસોઈ શો કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, ચજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 3800015. અમારું ઈમેલ આઈડી છે રસોઈ શો @ કલર્સગુજરાતી.com.